આટલું ક્લીન વાતાવરણ જ રહેવું જોઈએ આખી નવરાત્રી સુધી, આવું જ રહેવું જોઈએ. ગુડ મોર્નિંગ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું એકદમ ફાઇન છું. હવે તમે મજામાં છો કે નહીં એ તમારા કોમેન્ટ કરવાની છે, એના વગર મને ખબર નહીં પડે. કોમેન્ટ બોક્સ તમારું જ છે, જાઓ મજામાં છો કે નહીં એ કોમેન્ટ કરો. અને તમે લોકો આટલું કહું તો અમુક વાર કોમેન્ટ નહીં કરતા, અમુક વાર કરો છો. ટાઈપિંગ કરવાનો કંટાળો આવે છે શું? એનીવેઝ, તો અત્યારે વાગ્યા છે 11:30 ને આજે હું લગભગ 9 વાગ્યાની આસપાસ, 9:15ની આસપાસ ઉઠી ગયો હતો. એટલે મને ઉઠીને બહુ મજા આવી, વહેલું ઉઠવાની મજા આવે. પણ પછી મેં વિચારી દીધું કે સૂઈ જાઉં 10:15 સુધી. મેં કહ્યું ના છોડ, પછી ઊભો થઈ ગયો, ફ્રેશ વેશ થઈને અત્યારે રેડી થઈ ગયો છું ને હવે જવું છું કોમન પ્લોટમાં. ને જોઈએ આજે પેલા ડેકોરેટ કરવાવાળા ક્યારે આવવાના છે. અત્યારે તો જઈને બેસીએ મેદાનમાં. બીજું બધું નાનું મોટું કામ છે, બધી વસ્તુઓ, નાની નાની વસ્તુઓ લાવવાની છે, એ કાં તો લઈ આવીએ કાં તો કોકના જોડે મંગાવી દઈએ. બરાબર, હવે જઈએ બહાર. તો જો હજુ સામાન એમને એમ જ પડ્યો છે. ફોન પર મારા ચર્ચા થઈ, મને કેવું કીધું 1.5-2 કલાક થશે, પણ એ લોકોના 1.5-2 કલાક એટલે 3-4 કલાક ગણી લેવાના, એટલે સાંજ સુધી થશે. એટલે પ્લાનિંગ કે કેવો ચાલે મારો કે અત્યારે જવું ઘરે અને એડિટિંગ કરી લઉં તો ટાઈમ છે ને વેસ્ટ ના થાય. બરાબર, એવું જ કરીએ. તો પછી હું અત્યારે ઘરે આવી ગયો છું. હવે કોમ્પ્યુટર ચાલુ કરી અને ફટાફટ એડિટિંગ કરવા બેસવું છે. હા, તને બતાવું. વિડીયોમાં આવું છે અને પછી ભાગીએ જવું છે, એવું કેવું ચાલે? તો ફટાફટ પીસી ચાલુ કરું અને એડિટિંગ કરવા બેસું. પણ એના પહેલાં આ મારા રૂમમાં આજે મારી પથારી છે એને આખી સમેટવી પડશે અને કચરો વાળવો પડશે. એટલે કચરો વાળીએ અને કચરા ભેગો ભેગો આને વાળીને કચરા ભેગો બહાર નાખી દઈએ. શું તને વાંધો? શું નાખી? મને કશો વાંધો નહીં. કચરાને કચરા કહેવામાં શું તકલીફ છે? હું કચરો. કચરાને કચરા કહેવામાં શું તકલીફ છે? યુ આર ગાર્બેજ. મારા વ્લોગમાં તો તને ગમે તે કહી શકું. આંગળી હાથ ફેર્યો હે, કાંડું ફેરવી નાખી શકું. એટલે કાંડું ફેરવતા આપણને ફાવે છે. વ્લોગને હું આમ 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 ગમે તેમ ફેરવી શકું. એટલે આ કચરા ને કચરો કેવા આમ સુધા કહીએ. તો આપણે કચરો વાળ લઈએ. આખા રૂમમાં કચરો વાળવો છે ને અઘરો નહીં લાગતો, પણ જ્યારે આ ડોર ખુલ્લો હોય ને જ્યારે અહીંયા કચરો વાળીએ ને એ ટાઈમે હાલત ટાઈટ થઈ જાય. કેમ કે પવન આવતો હોય ને તો તમે કચરો વાળો તો પાછો કચરો અંદર આવે, પાછો ધક્કો મારીને એને બહાર કાઢીએ તો પાછો આવે. એટલે પછી હું જેટલું બહાર જાય ને એટલું બહાર કરીને બાયનું ફટાફટ વાંખી દઉં. હું તો આવું જ કરું. આમ આકાશ ચોખ્ખું છે પણ આમ અંધારેલું હોય ને એવું લાગે છે. ભાઈ પડતો નહીં, હો હાચવી લેજે. બાય ધ વે, મારું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગે છે 2:15. હવે હું પાર્થને ફોન કરીશ, આગળ પાછળ જે સ્લોગન મૂકવાનું છે એ અને મ્યુઝિક મૂકવાનું છે એ મૂકી અને વિડીયોને સેવ પર મૂકી દે. પછી હું બેસીશ જમવા માટે અને પછી મેદાનમાં જઈશું. હું બસ નીચે જમવા જ જતો હતો અને મને કોમન પ્લોટમાંથી ફોન આવ્યો કે પેલું ડેકોરેશનવાળા બાંધવા માટે આવ્યા છે, તો આવો. તો પહેલાં એ કાંટો ત્યાં મારી જાય, પછી જોઈ લઈએ કામમાં, પછી ઘરે આવીને જમવા બેસીએ. તો ભાઈ અહીંયા કામકાજ તો ચાલુ થઈ ગયું, પણ 2-3 જણા ઊભા એટલે એમણે કીધું કે વાંધો નહીં, તું ઘેર જઈને ખાઈ જાય. હજુ 15-20 મિનિટ વાર લાગશે એ બધું સેટઅપ કરે, એટલે ત્યાં સુધી હું જઈને ખાઈ જાઉં. ભૂખ લાગી, શું કરીએ. હું જમીને કોમન પ્લોટમાં આવી ગયો અને કોમન પ્લોટમાં આવીને જોયું કે જે પેલા કારીગર આવ્યું કરવા આવ્યા હતા ને એ જ ગાયબ થઈ ગયા. એટલે એ કદાચ જમવા માટે ગયા. જો નથી ને અહીંયા કોઈ, બાકી બધા ત્યાં સામે બેઠા છે. હવે એ ભાઈ આવે ત્યાં સુધી રાહ જોઈએ. બીજું કંઈ થાય નહીં ને આપણા એમને ઘેર જઈને લઈ આવાય તો નહીં આવશે. અહીં જે કામ કરે છે ને આપે આપે જે પાછળ ઊભા ને આપે એ ના પાડતા હતા કે મારો ફોટો બોટો ના લેતા. હવે એમને કોણ સમજાવે કે ફોટો નહીં આ તો વિડીયો ઉતરાય અને આખી દુનિયા જોશે એમને. કામ ચાલુ કર્યું પછી થોડી વાર એને પાછું બંધ કરી દીધું, કેમ કે આની અંદર જે પેલા દુપટ્ટા મારવાના હોય તો એ દુપટ્ટા લેવા ગયા છે પાછા ડેકોરેશનની દુકાને. કેમ કે અહીંયા જે કલર હતો એ જાંબલી કલર હતો, આપણે જાંબલી કલર મારવો નહીં, આપણે રેડ, યલો અને વ્હાઇટ કલર આ 3નું કોમ્બિનેશન કરવું છે. તો હવે જોઈએ કેમનું થાય છે. અત્યારે તો એમને એમ બેઠા છે, બધા 2 જણા બેઠા છે અને એક ડેકોરેશનનો સામાન લેવા ગયા છે. તો મંડપનું કામ ફરીવાર જબરજસ્ત રીતે ચાલુ થઈ ગયું છે, બંધાય છે અત્યારે.
હવે એક બે કલર નહીં કરવા પણ મલ્ટી કલરમાં કરીએ છે કેવું થાય છે હું થોડી વારમાં બતાવું અત્યારે જોઉં છું ગટન કરે અને બેગ આપવા માટે બોલાવીએ અને બહાર આના જલસા છે એ શાંતિથી મસ્ત મજાનું ઊંઘી ગયા હતા અને હવે ઉઠ્યા પાછા અને અમારા લોકો ત્યાં અમે ગધા મજૂરી કરી બેઠા બેઠા જ થાકી ગયો કામ કર્યા વગર એવા લોડ તો મારે છે હું એડિટિંગ કરું છું બહાર કામ હતું ને બહાર ચાલે છે ને કામ એ તો લોકો કરવા વાળા છે તો ખરા એમનું કામ છે એમને પૈસા મળે એ જોઈએ મને ક્યાં મળે પૈસા તું વહીવટદાર તું શું થયું કામે કામ કામ તો કરવું પડે તારે વેવું પડે આવું થાય છેલ્લે ભાઈ આપણા ઉપર આવી જાય કે ભાઈ આપણે કરવું પડે કરીએ છીએ આપણે આ લોકો આજે કામ પતાવી દેશે એવું લાગે ખરું રોજ આવું કહું છું અને રોજ એમનું કામ પતતું નહીં ભસી લે તું ભસી લે પતાય તારું પહેલાં પત્યું તો આ લોકોનું આવું કામ ચાલે અને અહીંયા આપણું કામ ચાલે અને અહીંયા રિક્ષામાં બેસીને આરામ કરું છું ઊંઘ આવે સખત તો હું બહારથી ફટાફટ ઘરે આવી ગયો કેમ કે મને આળસ આવતી હતી ઊંઘ જોરદાર આવતી હતી એટલે હું ઘરે આવ્યો હું ફટાફટ ફ્રેશ થઈશ મમ્મીને કીધું છે કે ચા બનાવે તો ચા બની ગઈ છે હવે કમ્પ્લીટ ફ્રેશ થઈને ચા પી લઉં એટલે હું બી એકદમ ફ્રેશ થઈ જઉં પછી બહાર જઉં ત્યાં સુધી ઓલમોસ્ટ અડધું કામ તો કરી દીધું હશે પેલા લોકોએ આપણી રાહ જોઈને થોડી બેહી રહે કે હું જઉં પછી એ લોકો કામ કરે એ લોકો તો કામ ચાલુ જ રાખશે થઈ ગયો ફટાફટ ફ્રેશ પછી મળીએ હજુ 50-60% જેટલું બાંધ્યું છે અને અત્યારે તો મને કંઈ આઈડિયા આવતો નહીં કેવું લાગશે કેવું નહીં ડબલ માઇન્ડ થઉં છું સારું લાગશે ખરાબ લાગશે સારું લાગશે ખરાબ લાગશે એટલે કંઈ ક્લિયર થતું નહીં જુઓ તમે 50% જેવું બાંધ્યું છે હવે એને એક વખત પહેલાં 100-100% પતી જવા દઈએ પછી જોઈએ તો કેવું લાગે કારણ કે ડાયરેક્ટ ફાઇનલ ના થાય એની પહેલાં આપણે જજમેન્ટ ના આપી દેવાય વેટ એન્ડ વોચ બીજું શું થાય આ ડેકોરેશનવાળા છે ને થોડી વાર કામ કરે ને થોડી વાર નહીં જાય થોડી વાર કામ કરે ને નહીં જાય અત્યારે બીજી જગ્યાએ બાંધવા માટે ગયો અને હજુ જેમ મેં પહેલાં કીધું હતું એમ હું તો હજુ કન્ફ્યુઝ જ છું કે ક્યાં શું થશે ને કેવી રીતે થશે બધું થાય એટલે જોઈએ ભાઈ કેવું લાગે હું કોમન પ્લોટમાંથી પછી ઘરે આવ્યો અત્યારે કેમ કે મને છે ને આમ કંઈ ગમતું ના હોય ને એવું લાગતું હતું યુ નો હવે આ મને કઈ રીતે એક્સપ્લેન કરાય મને ખબર નહીં અને ટાઈમલી ના જતો હોય એવું લાગતું હતું હવે એ કયા રીઝનથી થતું હોય આઈ ડોન્ટ નો અને બસ એટલા માટે પછી હું ઘરે આવી ગયો અને ગટો અહીંયા આવ્યો છે એનું કામ કરે છે તો પછી હમણાં અમે એવું નક્કી કર્યું કે આ કંટાળો આવતો હતો ને બધું એટલે એવું નક્કી કર્યું કે હવે બહાર ખાવા જવું છે અને તમને ખબર જ છે કે બહાર હું બીજું કંઈ તો બહુ ખાતો નહીં મને ગુજરાતી જ વધારે મજા આવે પંજાબી પંજાબી હું નહીં ખાતો તો પછી આજે ત્યાં જ જવાનું છે ગુરુનાનકના ઢાબા ઉપર હું તો બેક ટુ બેક ત્યાં જ જઉં છું તો ત્યાં જઈશું અને ખાઈશું એટલે થોડી વારમાં નીકળીએ છીએ અહીંયાથી ઘરેથી જમવા માટે તો ભાઈ હું ગટો જઈએ છીએ હવે બહાર ખાવા માટે અને અમારે નવરાત્રી હોય ને એટલે આ રીતે પબ્લિક ભેગી થઈ જાય રમવા માટે તો એ લોકો તો થાય ભેગા હવે હું ગટો જઈએ છીએ ખાવા માટે અને તકલીફ એવી જોરદાર છે ને આનાય ખબર હશે તને ખબર ને ગટાના એક્ટિવામાં બ્રેક નહીં અને અમારે જવાનું છે હાઈવે ઉપર એટલે બ્રેક છે પણ બહુ ધીમે ધીમે વાગે એટલે એક્ટિવા ધીમે ચલાવવું પડે 30 ની સ્પીડે 10 કિલોમીટર જઈએ એટલે કેટલા 40-45 મિનિટ થાય તો ખાવામાં જેટલો ટાઈમ ના થાય એટલો તો ત્યાં પહોંચવામાં ટાઈમ થાય હાય ગાઈસ ઓલે તુસંતી છૂટી ગયો તુસંતી છૂટી ગયો હા પછી બસ હવે ઘરે રહેવાનું ખાવાનું ભાઈ હોમવર્ક કરને ભાઈ પાછો રમવા નહીં આવે કામ કરવા કોણ આવશે આવે જ ને તો માસી આવે આપણે જો તમને આ ગટાન પાછળ જે ગાડી દેખાય છે ને એટલે હું આમ કેમેરો રાખીશ એટલે તમને એવું લાગે કે હું ગટા જોડે વાત કરું છું પણ હું એકચ્યુઅલી ગટા જોડે વાત નહીં કરતો હું એ ગાડીની અંદર જે બે વ્યક્તિઓ બેઠા છે હું એમના વિશે વાત કરવા માગું છું એકચ્યુઅલી એમાં શું છે ખબર છે કે એ એટલી હદે ફેંકી રહ્યા છે ને અમે તો આમ બબાલ કરીને તેમ બબાલ કરીને એવું બે જણા અંદર આટલો ડિસ્ટન્સ હતો ને કાપવાની મેં વાત કરી બોલ આટલો ડિસ્ટન્સ કે એટલે એ લોકો હવે જતા રહ્યા છે એટલે હું મારા બાજુ કેમેરો કરી દઉં એટલે એકચ્યુઅલી એ લોકો એટલી ભયંકર રીતે ફેંકતા હતા ને કામ કરી દઉં તેમ કરી દઉં પછી એ લોકો ગાડીમાં બેઠા પહેલાં ગાડીની બહાર ઉભારીને ચર્ચા કરતા હતા પછી ગાડીમાં બેઠા એ લોકો એટલે મેં ગટાને કહી દીધું મેં કહું હવે જો તું ખાલી હવે ગાડીમાં બેઠા ને એટલે એ હવે પેલા ભાઈને એટલી લાંબી લાંબી ફેંકશે ને એટલી લાંબી લાંબી ફેંકશે કે જેની કોઈ હદ નહીં અને હવે છે ને એ રસ્તાની અંદર એવી પણ વાત કરશે કે એક વખત હું ગાડી લઈને જતો હતો ને તો રસ્તામાં મારા આવું થયું એમાં પછી મેં આવું કર્યું
1000 ને 1% એ કાકો એવી વાત કરશે અને એનું મોઢું જોયું હોય ને તો મોઢા પરથી માખ નથી ઉડતી, એના માખ નથી ઉડતી ને મારવાની વાત કરતો હતો બોલા. એટલે અમુક વાર તો મને એ ભાઈ ઉપર નહીં એમને જે સાંભળતા હતા એમના ઉપર દયા આવે કે બિચારાને કેટલો અંધારામાં રાખ્યા છે. પણ ચાલ એને આપણે જમી લીધું છે સરસ મજાનું, અને ક્યારનો મારો મૂડ નહોતો અને આ બે વ્યક્તિઓના લીધે મારો મૂડ આવ્યો છે. એટલે આઈ એમ વેરી થેન્કફુલ, એમના લીધે થઈને મારો મૂડ આવ્યો છે. એટલે હું બહુ જ થેન્કફુલ છું એમને કે અહીંયા આવ્યા અને એમણે એમની બકવાસ કરી અને એ મેં સાંભળી. યોગ્ય સમયે હું અહીંયા હાજર થઈ ગયો એટલે મને એમની બકવાસ સાંભળવા મળી. એના માટે આઈ એમ વેરી થેન્કફુલ, સિરિયસલી થેન્ક યુ સો મચ. એ બે વ્યક્તિઓ અજાણ વ્યક્તિઓના લીધે મારો મૂડ આવ્યો છે અને ખબર નહીં કયા કારણોસર મારો મૂડ નહોતો કેમ નહોતો, પણ હું એકદમ રિફ્રેશ થઈ ગયો છું. અને વાતમાં મેઇન માલ મુદ્દો એમ છે કે જે આપણો વિડીયો કાલનો વ્લોગ છે એને મેં અત્યારે અપલોડ પર મૂકીને આવ્યો હતો, પણ અત્યારે મેં મારા મોબાઈલમાં ચેક કરી દીધું એની અંદર કોપીરાઇટ ક્લેમ આવેલો છે. એટલે હવે પાછું ઘરે જઈશું, પાછા એ વિડીયોમાં મ્યુઝિક ફરીવાર મૂકીશું અને ફરીવાર અપલોડ પર મૂકીશું, એક્સપોર્ટ પર મૂકીશું, પહેલાં સેવ કરવા મૂકીશું. એટલે જો હવે કેવું છે ખબર, આ હા હા એટલે પણ હવે કેવી ચીજ, હવે એવી કોઈ ચિંતા નહીં કે મોડું થશે આમને તેમ, કે મોડા સુધી બેઠા જોઈએ છે. એટલે જઈશું ફટાફટ મ્યુઝિકને ચેન્જ કરીશું, એક્સપોર્ટ પર મૂકીશું, એક્સપોર્ટ પર મૂક્યા પછી અપલોડ પર મૂકીશું. જઈએ ઘરે, જલ્દી કરો, અહીંયા ચડાવો એના ઉપર, માણસને થાક લાગે કે ના લાગે. માણસને માનસિક ત્રાસ આવ્યો છે ભાઈ, એટલા સરસ સરસ આઈડિયા આપ્યા છે અને એટલું જે વિચાર્યું હતું એનાથી દર વખતે અલગ થાય. અમે રોજ રાતે ચર્ચા કરતા હતા, રોજ રાતે કઈક અલગ થાય અને એક્ચ્યુઅલમાં અત્યારે જે ફાઇનલ થયું છે ને એ બી કઈક અલગ જ છે. આ તમે જુઓ કઈક આ રીતે ડેકોરેશન થાય, હજુ તો અહીંયા અંદરથી એટલું સરસ લાગે છે, ક્યાં વાત હૈ. નતું સારું લાગતું એવું લાગતું હતું પણ અત્યારે એક નંબર. એમ મોઢું છપાય મેળ ના આવે ને રેખા, દેખાય તો જાય જ તું. ઘડિયાળના કાંટે વાગ્યા છે 4:15 અને હું બહુ સખત લેવલનો થાકી ગયો છું, કેમ કે નવરાત્રિનું જે કામ હતું મને એવું લાગતું હતું કે ડેકોરેશનનું બહાર આપ્યું છે એટલે બહારથી એ લોકો મંડપ બાંધી દેશે અને અમારે કંઈ કરવાનું નહીં હોય, પણ અંદર જે ડેકોરેટ કરતાં કરતાં મારી હાલત ટાઈટ થઈ છે, સખત લેવલનું થાકી ગયું. મને એમ થાય છે કે હું આખો બસ લાંબો થઈને સૂઈ જઉં, એ છતાંય મેં કપડાં ચેન્જ કર્યા, થોડો ફ્રેશ થયો, હવે જઈને શાંતિથી સૂઈ જઈશ. મને બી નહીં ખબર કે મેં વ્લોગ શું કર્યું છે શું નહીં કર્યું, કેમ કે હું એ કામમાં એટલો બધો બિઝી હતો ને તો મને એવું થયું કે આ ટાઈમે વ્લોગને થોડુંક સાઈડમાં મૂકીને એ કામ પર ફોકસ કરવું જોઈએ. છતાંય મેં થોડું ઘણું વ્લોગ કર્યું છે, વધારે નહીં કર્યું આઈ નો, અને હજુ 70-80% જેટલું કામ થયું છે, 30% જેટલું કામ હજુ ડેકોરેશનનું કાલે કરીશું, કેમ કે પરમ દિવસથી નવરાત્રી છે, કાલે છે 25 તારીખ, તો જોઈએ હવે કાલે હું શું શું કરું છું. અને તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ 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 લાઇક કરી દેજો, મનપસંદ કોમેન્ટ કરજો કે તમને વિડીયોમાં શું ગમ્યું શું ના ગમ્યું, પ્લીઝ કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ મને વાંચવી બહુ ગમે છે. ઇન્સ્ટાગ્રામનું યુઝરનેમ દેખાય છે, મને ફોલો કરી શકો છો. અને મને સપોર્ટ કરવા માટે જો તમને મારા વ્લોગ્સ ગમતા હોય તો મને સપોર્ટ કરવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુવાળું બેલ આઇકન દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમે મારા વિડીયોઝ સૌથી પહેલાં જોઈ શકો. તો આપણે મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.